હવે સમાચાર સુરત અને અંકલેશ્વરથી પકડાયેલા આઈએસઆઈએસના બે આતંકીઓ ઉબેદ મિરઝા અને કાસિમ સ્ટીમ્બરવાલાને એટીએસે અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતા એડિશનલ સિનિયર કોર્ટના ન્યાયાધીશ એમપી મહેતાએ બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી સબ મોકલી આપવાનો હુકમ કર્યો હતો ગુજરાત એટીએસ દ્વારા લાભપાચમના દિવસે દુનિયાના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા સુરત ખાતે રહેતા બે આતંકીઓ ઉબેદ મિર્ઝા અને કાસિમ ઇટીમ્બરવાલાની સુરત અને અંકલેશ્વરમાંથી ધરપકડ કરી હતી આ બંને રિમાન્ડ પૂરા થતા બંને અંકલેશ્વર એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરી વિવિધ તેર મુદ્દાઓના આધારે વધુ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં નામદાર કોર્ટના ન્યાયાધીશ એમપી મહેતા દ્વારા બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો જોકે કોર્ટના હુકમ બાદ એટીએસ દ્વારા બને આતંકીઓના રિમાન્ડ મેળવવા માટે ઉપલી કોર્ટમાં પિટિશન દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે